હિંમતનગરમાં 7 દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધૂમથી પૂર્ણાવતિ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણાવતીએ ધાર્મિક વાતાવરણ વચ્ચે ભજન કીર્તન અને સુદામાના પ્રસંગની ઉજવણીએ શ્રોતાઓ ગદગદિત થઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બગીચામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બગીચા યુવક મંડળ અને બગીચા મહિલા મંડળ દ્વારા 2-8 જાન્યુઆરી એમ 7 દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર નિવાસી શાસ્ત્રી સતીશભાઈ મગનભાઈ પંડ્યાની નિશ્રામાં 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું હતું. 19 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અને પ્રસંગોપાત વિવિધ પાત્રોની રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ શ્રીમદ ભાગવત કથાના જાહેર આમંત્રણમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. સતીશભાઈ મગનભાઈ પંડ્યાએ શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવિધ દિવસે રામજન્મ કૃષ્ણ જન્મ રૂકમણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે 9મા દિવસે કથાની પૂર્ણાહુતિએ કૃષ્ણ સુદામાના પ્રસંગની કથા સાથે સુદામાનું ચારિત્ર સાથે પાત્રની રજૂઆત કરીને કથાનો મર્મ ઉદાહરણ સાથે સમજાવ્યો હતો. મહિલા ભજન મંડળ પણ ઉજવણીમાં તલ્લીન થઈને ઉજવણીમાં જોડાઈ હતી. કથાની વ્યાસપીઠ અને મંડપમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે કથાની પૂર્ણાહુતિ થઈ હતી. બગીચા યુવક મંડળના ધર્મેશભાઈ સોલંકી, પંકજભાઈ પટેલ, જયંતિભાઈ, રશેષભાઈ, રાજુભાઈ, બગીચા મહિલા મંડળના પ્રેરણાબેન પરીખ, ધર્મિષ્ઠાબેન ડાભી, વંદનાબેન સહિત મંડળના સભ્યોએ કથાના આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.